જયારે શયન કરો ત્યારે એમ સમજવાનું કે હું માને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને જયારે સુઓ નિદ્રામાં આવી જાય ત્યારે સમજવાનું હું ધ્યાન કરું છું માનું એકો એક પ્રવૃત્તિ બધી ઈશ્વર માટે છે એ કેવી રીતે બને વિજ્ઞાન આવે ત્યારે વિજ્ઞાન વાત જો કુછ હે સુ જયારે હું ભગવાનનું ધ્યાન કરું છું સવારના તો બહુ જરૂરી છે પ્રાર્થના કરું છું ત્યારે પણ આધ્યાત્મિક સાધના ચાલી રહી છે ધ્યાન કરું છું ત્યારે પણ આધ્યાત્મિક સાધના ચાલી રહી છે ગ્રંથોનું અધ્યયન સ્વાધ્યાય ચાલે ત્યારે પણ આધ્યાત્મિક સાધના ચાલી રહી છે અને એના પછી બાળકને હું ભોજન આપું છું પેલા ગોપાળની સેવા કરી એ પણ ગોપાળની સેવા થઈ અને પછી જે બાળકને હું ભોજન આપું છું એને સ્કૂલમાં જવું છે એને મોઢું થાય છે એટલે એને ટિફિન બનાવી દઉં છું એ પણ બાળ ગોપાળની સેવા છે સાક્ષાત બાળ ગોપાળની આમાં પણ સાક્ષાત બાળગોપાળ છે આમાં પણ સાક્ષાત ઈશ્વર છે આ વાત ભૂલી જાય છે અને પરિવારમાં અશાંતિ સમાજમાં અશાંતિ બધી જગ્યાએ કોન્ફ્લિક્ટ ક્યાં આવે છે આમ તો આપણે કહીએ છીએ દરેક જગ્યાએ ઈશ્વરને જોવાની વાત કરી અને પછી શું છે માતા જો બાળકોમાં ઈશ્વરને જુએ તો શું થાય અત્યારે સવારના પોરમાં કંકાસ શરૂ થઈ જાય અહીંયા બાળગોપાળની પૂજા ચાલતી હોય અને અહીંયા છોકરાને અલગ જવું હોય સ્કૂલમાં તૈયાર કરવાનો હોય એ કે મારું આ નથી કર્યું માથે કે ચૂપ મારી હમણાં પૂજા ચાલે છે હમણાં મૌન હમણાં બિલકુલ બોલવાનું નહીં અને આને મોડું થાતું હોય આને ઓફિસમાં જવાનું મોડું થતું હોય અહીંયાની પૂજા ચાલતી હોય જે સાચા જે ભગવાન છે જીવંત ભગવાન આ પણ સાચા છે આ પણ સાચા છે જીવંત ભગવાન એને ધૂતકારી દીધા અને અહીંયા બાળ ગોપાળ મૂર્તિ રૂપે પૂજા કરી શ્રીમદ ભાગવતમાં કહે છે દેવહુતિને માતા દેવહુતિને ને કહે છે કે હે માતા જે લોકો મને મૂર્તિમાં તો પૂજે છે પણ હું જે સાક્ષાત દરેક મનુષ્યમાં રહેલો છું એની અવગણના કરે છે એની પૂજા હું સ્વીકારતો નથી અને શ્રી કૃષ્ણ ભગવાન પણ વિદુરને આ જ વાત કરે છે એકાદશકનમાં કે જે લોકો માત્ર મૂર્તિ પૂજક છે એની પૂજા છે એ ઇન્ફિરિયર છે પણ જે મનુષ્યની અંદર રહેલા ઈશ્વરને પૂજે છે એ ખરેખર પૂજક છે આ જે સ્વામી વિવેકાનંદ સેવા યોગ શરૂ કર્યો રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી એની પાછળની આ ભાવના છે એવી ભાવના નથી કેટલા લોકો છે શું થાય હવે આખો દિવસ તો એમાં ઘણી બધી જાતના છે શા માટે અરે ભાઈ થોડી થોડી તો બતાવવું પડે ને કે કામ કરીએ છીએ એટલા માટે ઘણી જાતના મુખ્ય વાત છે કે દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે અહીંયા સાક્ષાત જે જીવંત સ્વામી વિવેકાનંદ કહે છે ગંગાને કાંઠે કુવો ખોદવા કેમ જાઓ છો ગંગાને કૂવો ખોદવા તમારે ઈશ્વરના દર્શન ઈશ્વરની પૂજા કરવી છે તો મૂર્તિમાં પૂજા મૂર્તિમાં પૂજા થઈ શકે એમાં વાંધો નથી પણ અહીંયા તો ત્યાં તો મૂર્તિ જ પૂજા કરશો એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પહેલે જ થયેલી છે એ જીવંત મનુષ્યની અવગણના કરી અને તમે આ જે મૂર્તિ પૂજા કરવા જાઓ છો મૂર્તિ પૂજા પણ સારી છે વાંધો નથી પરંતુ આ પૂજાને અવગણવાની નથી તમને લાલાની સેવા કરવી હોય જરૂર કરો ત્રણ ચાર કલાક ચાર કલાક છ કલાક જેટલા કલાક તમને ગમો હોય કરો પરંતુ આ જે લાલો તમારે ઘરે આવ્યો છે એને તમે વઢો છો એને તમે અવગણના કરો છો એને બરાબર ટાઈમલી તમે તૈયાર કરતા નથી એને રોવરાવો છો અને આ તમારા બાલગોપાલની પૂજા કરો છો આ જે ડુપ્લિસિટી આપણા જીવનમાં આવી જાય એને કારણે જીવનમાં કંકસ આવે છે જો આપણે દૈનિક જીવનમાં માતા બાળકોમાં ઈશ્વરને જુએ બાળકો માતા પિતામાં ઈશ્વરને જોઈએ માતૃદેવો ભવ પિતૃદેવો ભો આ તો બધું ભૂલાઈ ગયું એ મંત્રો ભૂલાઈ ગયા અને મંત્રો ઉપરના આચરણ ભૂલાઈ ગયું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ ભૂલાઈ ગયું આ તરફ બાળકો માતા પિતામાં ઈશ્વરને જુએ માતા પિતા બાળકોમાં ઈશ્વરને જુએ તો કે જનરેશન ગેપ પોતાની મળે ઓછી થઈ જાય જનરેશન ગેપ તો રહેશે જ કારણ કે સોસાયટી ચેન્જ થઈ રહી છે પરંતુ આજે એકબીજા પ્રત્યે સન્માનની ભાવના આવશે તો એકબીજાની સાથે એડજસ્ટ કરવાની શક્તિ વધી જશે કેમ એ ઈશ્વર જે સાક્ષાત રહેલા છે ઠીક છે હું એડજસ્ટ કરીને રહીશ આ વાત આવશે આજે કેટલા બધા ઘરડાના ઘર ખોલી રહ્યા છે ઓલ્ડ એજ હોમ કેમ આ જ વાત છે કારણ કે ઘરડા ગમતા નથી એની અંદર જે ઈશ્વર જોવાનો પ્રયત્ન કરે જે બાળકો અને વૃદ્ધો પણ એ બાળકોના અંદર પણ ઈશ્વર જોઈને જો ઈશ્વર જોવાથી શું થશે સામેવાળાની જે ડિફેક્ટ છે એને આપણે સહન કરતા શીખીશું આટલું જ થશે એના સન્માનની ભાવના થશે એવી જ રીતે ફેક્ટરીમાં આ મેનેજમેન્ટ સેમિનારમાં કહ્યુંટ યુ થિંક અબાઉટ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ મેં કીધું કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ અમારે ત્યાં નહીં કોન્ફ્લિક્ટ કમ બિકોઝ ઓફ ધ ઇગો વેદાંત નો ઈગો ઓલ આર હેવિંગ રિયલિટી સુપ્રીમ રિયાલિટી કે આવે છે ક્યારથી કમ બીકોઝ ઓફ ધ ઇગો આજે ક્લેશ થાય છે મેનેજર્સ અને સુપરવાઇઝરમાં સુપરવાઇઝર્સમાં લેબરમાં અને એક મેનેજર બીજા મેનેજરનું લેગ પુલિંગ કરતો હોય બીજો ત્રીજાની પાછળથી આમ કરતો હોય આ બધી પોલિટિકલ પોલિટિક્સ થાય એકબીજા વિરુદ્ધ ચર્ચાચર્ચી થાય એકબીજા વિશે બેક બાઇટિંગ થાય આ બધું શા માટે પછી સ્કૂલમાં હોય કે ઇન્ડસ્ટ્રીમાં હોય કે ઓફિસમાં હોય બધી એકબીજા જગ્યાએ આ બધું કેમ કરે છે ઈગો શા માટે કારણ કે જે મારા કલીગ્સ છે એની અંદર પણ ઈશ્વર રહેલા છે એ જાતની જો ભાવના આવે તો અને મારા જે બોસ છે એની અંદર ઈશ્વર રહેલા છે એમ ભાવના આવે તો અને બોસ કે મારો સબોર્ડનેટ છે સબોર્ડનેટ છે જ એની અંદર પણ ઈશ્વર રહેલા છે એ ભાવના આવે તો ધીરે 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 આખું સ્વામી વિવેકાનંદ કહે છે આખું જગત પરિવર્તિત થઈ જશે છે ધીસ વર્લ્ડ વિલ બીકમ એ ફૂલ ઓફ અને આનંદ આનંદથી ભરપૂર થઈ જશે કેવી રીતે ઈશાવાસ સમિદમ સર્વમ જો આપણા જીવનમાં આવી જાય કે ના દરેક દરેક ની અંદર એ જ ઈશ્વર રહેલા છે તો પછી મારે કોઈને કનડવત કરવા છે કેમ કારણ કે હું જ્યારે બીજાને ઈજા પહોંચાડું છું ત્યારે એ ઈજા મને જ પહોંચાડું છું કારણ હું અને એ અલગ નથી આ વસ્તુ જ્યારે સમજાઈ જશે અને એટલા જ માટે બધા આજકાલના યુવાનો આ જ એક વાત પૂછે છે કે અમે શા માટે સારા બનીએ બસ અમને બધી વાતમાં બની જોઈએ વાય 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 શુડ શુડ મોરલ એથિકલ નોટ વી ગો ફોર મોર એન્ડ મોર એન્જોયમેન્ટ એટ એની કોસ્ટ અમે ગમે તે રીતે એન્જોય કરશું અમને એન્જોય કરવા મજા આવે છે તમે અમને રોકો છો શા માટે અમે નૈતિકતામાં માનતા નથી અમે ધર્મમાં માનતા નથી અમે શાસ્ત્રોમાં માનતા નથી કોઈ શાસ્ત્રમાં નથી માનતા અમે કોઈ નૈતિકતામાં નથી માનતા અમે કોઈ જાતમાં તો કઈ રીતે તમે બી ધ રિલિજન ફોર ધ ફ્યુચર કારણ કે એમને ખબર છે મોર્ડન જનરેશન આ પ્રશ્ન પ્રશ્નો પૂછવાની છે બીજા કોઈની પાસે આનો આનો જવાબ નથી વાય શુડ બીકમ ગુડ વાય શુડ આઈ નોટ બીકમ બેડ જો મને બીજાની બીજાને ધન સંપત્તિ હડપી લેવાથી મને સારી એર કન્ડિશન કારમાં ફરવાનું મળતું હોય તો હું શું કરવા ન કરું મને જો વધારે ને વધારે એન્જોયમેન્ટ મળતા હોય કાળાબજારી કરવાથી જો મને મારો બંગલો બંધાઈ જતો હોય ને મને સુખના સામગ્રીના સાધન મળી જતા હોય તો હું કા માટે કાળાબજારી ન કરું બે જ તમે મને કહેશો કે કા તમને પોલીસ પકડી લેશે ને કા કોર્ટમાં કેસ થશે બંનેને હું ખવડાવીશ પૈસા પછી પછી હું ચીફ મિનિસ્ટર બની જઈશ તો પણ બધાને ખવડાવીને તો આ શું કરશો તમે તો એ ચીફ મિનિસ્ટર બનીશ તમે ધરાડ બનીશ બધું કરપ્શન કરીને હું ચીફ મિનિસ્ટર બની તમે શું કરી લેશો જવાબ તમારી પાસે ક્યાં છે હું બધી રીતે જાણું છું બધા એક જ વેદાંત નો પાસે જેનો આન્સર છે વાય શુડ આઈ બીકમ ગુડ વાય શુડ આઈ નોટ બીકમ બેડ વાય શુડ આઈ નોટ બીકમ ઇમોરલ બાકી કોઈ ધર્મ પાસે કારણ કે હવે ધર્મમાં તો માનતા નથી ધર્મ ધર્મમાં અમે જયારે નથી માનતા ત્યારે તમે કેવી રીતે પકડશો વેદાંત કહે છે એ જ એક જ વાત સત્તાથી ઓત પ્રોત થઈને રહેલું છે અને એટલા માટે શું કરો ઈશાવાસ મિદમ સર્વમ યતકિંચ જગત્યામ જગત તેન ત્યક્ના ભૂંજિથા એટલા માટે ખૂબ એન્જોય કરો સાવ ત્યક્તેના ત્યાગ દ્વારા એટલે ભાઈ પણ ત્યાગ કરવું પછી ત્યાં એન્જોય ક્યાંથી કરીશ ત્યાર પછી હું શું ભોગવીશ ત્યાગ દ્વારા ભોગવો તો શેનો ત્યાગ કરવાનો છે સાર્થપરણતાનો ત્યાગ કરો ખૂબ ભોગવો સુખ ભોગવો આનંદ કરો પરંતુ બીજાનું ધન લૂંટતા નહીં તેના તકતેને ભૂંજીતા મા સિદ્ધ કસે સિદ્ધન બીજાનું ધન ધનસંપત્તિ કાળાબજારી કરતા નહીં આવી રીતે કરતા નહીં શા માટે ન કરું કારણ કે ઈશાવાસમ ઉત્તર શું છે ઈશાવાસ સર્વમ એક જ પરમ ચૈતન્ય સત્તા દરેકે દરેક વિરાજમાન છે અને એટલા માટે જ્યારે તમે બીજા કોઈને કનડશો બીજા કોઈનું નુકસાન કરશો બીજા કોઈની ધન સંપત્તિ હડપી લેશો બીજા કોઈને નુકસાન પહોંચાડશો એનો ધક્કો તમને આવતીકાલે કે પરમ દિવસે કે દસ હજાર જન્મો પછી લાગવાનો જ છે કેમ કારણ કે તમે અલગ નથી બે વસ્તુ હોત તો અલગ વાત હતી કે તમે હું અલગ તો હું તમારી વસ્તુ હળપી લઉં પણ આ તો તમે તમારા પોકેટમાંથી એક પોકેટમાંથી ચોરી કરી તમે ખુશ થઈ ગયા બીજાને પાછળથી ખબર પડી અંધારમાં પોતાનું જ પોકેટ હતું પોતાના પોકેટમાંથી ચોરી કરીને ખુશ થયા એ તો પછી ખબર પડી કે બીજા પોતાનું જ પોકેટ હતું પોતાના જ પોકેટમાંથી ચોરી કરવાથી પાછળથી તમને પસ્તાવો થશે કે આ તો ખોટું કર્યું એવી જ રીતે વેદાંત કહે છે દરેક દરેકમાં એ જ ચૈતન્ય સત્તા વિરાજમાન છે અને આધુનિક વિજ્ઞાને એ વાતની પુરવાર કરી દીધી બેલ્સ થિયોરમને પૂરા કરી દીધો ડેવિડ બોમ એક્સપેરિમેન્ટ કરીને કે ઓલ ધી પાર્ટિકલ્સ ઓફ ધ યુનિવર્સ આર ઇન્ટર એટ અ ડીપર લેવલ ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ આ જે છે વિશ્વ જે એક છે અને જેટલા એના અણુ અણુએણુ છે એકબીજા સાથે સંકળાયેલા છે આ વાત વિજ્ઞાને પુરવાર કરી દીધી જે વાત હતી વેદાંતની વાતને પૂરા કરી અને આ વેદાંતની વાતનો સ્વીકાર કરવાથી શું થઈ જાય ત્યાર પછી જે બીજાને કનડોગાત કરવાની કે બીજાને બીજાનું હડપી લેવાની બીજાનું ચોરી કરી લેવાની આપણી ટેન્ડન્સી જે છે એને કર્બ કરવા માટેનું આર્ગ્યુમેન્ટ આપણને મળે છે એક જ રેશનલ એક રેશનલ આન્સર રેશનલ રીઝન કે તમને કોઈક એક તમે એવું કારણ તો બતાવો શા માટે હું કોઈની સંપત્તિ ન હડકવું વાય શુડ આઈ બીકમ ગુડ વાય શુડ આઈ નોટ લૂટ અદર્સ શું કરવા હું કાળા બજારી ન કરું મને એમાં મજા આવે છે તો મને એમાં બધું મળે છે તો જો હું બધાને કંટ્રોલમાં રાખી શકું તો આ છે આવતીકાલે દુઃખ આવશે આવતીકાલે દુઃખ જરૂર આવશે કેમ કારણ કે જે કઈ તમે બીજાને દુઃખ પહોંચાડી રહ્યો છો એ દુઃખ તમારું જ પોતાની પાસે આવવાનું જ છે કારણ કે તમે અને એ અલગ નથી મોઢામાંથી જે કડવા વેણ કાઢ્યા છે આજે બંદૂકની ગોળી રૂપે શબ્દોની ગોળી રૂપે એ શબ્દોની ગોળી ક્યારેક ને ક્યારેક ફરી કરીને કોઈક ના કોઈકના માધ્યમથી અહીં આવવાના છે કદાચ આજે સાંજે આવે તમે જો પત્નીને કંઈ કીધું હશે તો તમારો બોસ તમને કાલે સવારે કહેશે ઓફિસમાં તમે બાળકને કંઈ કીધું હશે તો કામવાળી તમને સંભળાવશે કંઈક ને કંઈક સર્કિટ કમ્પ્લીટ થશે જે કંઈ કડવા વેળ ગયા છે ફરી કરીને એ સાંભળવા પડશે જે કંઈ કામ ખરાબ કર્યું છે એ બધું પાછું ફરીને આવશે અને આ જે છે બે વસ્તુ આનાથી એક તો કર્મ સિદ્ધાંત થઈ જાય કારણ કે જે કુછ હેસો તું હે અને એટલા જ માટે બધા એની સેવા કરો બધા માટે સારા થો ને બીજી વાત છે દૈનિક જીવનનું દરેકે દરેક કાર્ય પૂજા બની જાય વર્ક બીકમ્સ વર્ષે પછી આજે કોન્ફ્લિક્ટ છે કે અરે ભાઈ મને આજકાલ ટાઈમ નથી મળતો આધ્યાત્મિક સાધના માટે મારે ચાર કલાક સવારના ગાળવાના હતા એને બદલે આજે સાડા ત્રણ કલાકથી આ મન બહુ ખરાબ છે ગાળવા જોઈએ જરૂર ગાળવા જોઈએ જે આપણો નિયમ છે એ પ્રમાણે કરવો જોઈએ પરંતુ કોઈક વાર જીવંત નારાયણની સેવા કરવામાં કોઈક વાર એક્સેપ્શન તરીકે કોઈ વાર જીવંત નારાયણની સેવા કરવા માટે થઈને જો આ બીજા નારાયણની આપણે સેવા કરીએ છીએ મૂર્તિ પૂજા આપણે કરીએ છીએ અથવા બીજી જાતની સેવા આજના સેવા કરીએ છીએ એ જો બરાબર એને ભાવ એ ભાવ હોય તો તો વાંધો નહીં આવે સ્વામી તુર્યાની માં તો ત્યાં સુધી કહે છે ત્યારે બનારસ સેવાશ્રમમાં હતા એમણે ત્યારે બધાને કીધું એ લોકો એને હજી પણ શંકા તો હોય જ ને કે આ શું કરીએ છીએ અમે ઘર બહાર છોડીને આવ્યા મુક્તિ પ્રાપ્ત કરવા માટે મોક્ષ ની પ્રાપ્તિ માટે અને આટલું બધું ઘર બધું છોડી દીધું આટલો મોટો ત્યાગ કર્યો કે છેવટે અમને મુક્તિ મળશે આધ્યાત્મિક સાધના કરશું અહીંયા તો માંડ સવાર સાંજ થોડો ટાઈમ મળે આખો દિવસ પિંડી કરો દર્દીઓની સેવા કરો સ્ટ્રેચરમાં સ્ટ્રેચરમાં લઈ જાઓ અને ઇન્જેક્શન આપો આ શું છે આપણે શું કરી રહ્યા છીએ શું આપણે રસ્તો ભૂલકી ભટકી તો નથી ગયા ને એવી જાતની શંકા આજે પણ આવે છે ઘણાના મનમાં એ ચાલુ છે એ ત્યારથી શરૂઆત હતી સ્વામી વિવેકાના મનમાં જે શંકા જાગી પછી ત્યારથી એમના બીજા એમના બીજા સંન્યાસી શિષ્યો શ્રી રામકૃષ્ણ ત્યારથી માંડી હજી સુધી પરિપાટી ચાલી આવે છે ત્યારે સ્વામી ત્યુરાનજી મહારાજના પ્રશ્ન સ્વામી ત્યુરાનજી કહ્યું કે જો મેં સ્વામી વિવેકાનો કર્મયોગ ન સ્વીકાર કર્યો એટલે મને આજે આટલી તકલીફ છે સ્વામી વિવેદાન કીધું તું કર્મ કર કર્મ કર નહીં 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 એ જ્ઞાની યોગ્ય હતા ને જ્ઞાનની ચર્ચામાં વધારે મજા આવતી ના 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 હું તો કર્મ નહીં કરું કે જે સ્વામી વિવેકાનંદ સેવા યોગ મેં પૂર્ણ રીતે સ્વીકાર ન કર્યો આજે એનું ફળ હું ભોગું છું અમને ઘણા બધા શરીરના રોગો થઈ ગયા એટલે બધાને કહું છું સ્વામી વિવેકાનંદ જે વ્યત કરી બરાબર સાચી કરી છે આ વ્યવહારિક વેદાંતને એને અપનાવવો પડશે અને સેવા વ્રત કરવી પડશે અને પછી એમણે કહ્યું જો કોઈ સાચા દિલથી સાચા દિલથી આ સેવા કરી શકે ખરેખર શિવ જ્ઞાનથી જીવ સેવા કરું છું મનુષ્યમાં જે રહેલા ઈશ્વરની સેવા કરું છું એવી ભાવનાથી ત્રણ દિવસ દિવસની વાત ત્રણ દિવસ જો સેવા કરી શકે એને તત્કાળ એને મુક્તિ મળશે સ્વામી તુર્યાનંદ માં જ કહે છે શ્રી રામકૃષ્ણ સ્વામી વાત જવા દો સ્વામી વિકાનની વાત જવા દો તો કર્મયોગની વારંવાર વાત કર્યો સ્વામી તુર્યાનંદ માં તો પેલા તો ઘોર કર્મયોગના વિરોધી વેદાંત 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 ની જ વાત સાધન ભજન કરો કેટલા કેટલું સાધન ભજન કરતા કરતા કેટલું ધ્યાન બિલકુલ પાસે ન ફરકતા એ સ્વામી મહારાજ કહે છે જો કોઈ ખરેખર સાચા દિલથી ત્રણ દિવસ સુધી આ સેવાયોગ પૂરી ભાવના સાથે કરી દેશે તો આ સેવાયોગ દ્વારા એને ત્રણ દિવસની અંદર મુક્તિ પ્રાપ્ત થશે જે મુક્તિ માટે હજારો જન્મો સુધી તપસ્યા કરવી પડે કેટલી કેટલી તપસ્યા કરવી પડે આ કેટલો સાધારણ રસ્તો બતાવી દીધો ત્રણ જ દિવસ તમારે પેશન્ટની સેવા કરવાની પરંતુ હા દર્દીની સેવા કરું છું એમ માની નહીં દર્દીની અંદર ઈશ્વરની સેવા કરું છું એ જ વાત છે જો કોઈ શિક્ષક ત્રણ દિવસ કેટલા વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ તો કમસે કમ સેવા કરે છે વિદ્યાર્થીઓની એક નહીં હજારો વિદ્યાર્થીઓની સેવા કરે છે કહે છે કે ત્રણ જ દિવસ જો આવી રીતનો સેવા યજ્ઞ કરી દે વિદ્યાર્થીની અંદર નારાયણ છે એમ બુદ્ધિ માનીને વિદ્યાર્થી નારાયણની સેવા કરે દિવસની અંદર મુક્તિ પ્રાપ્તિ દર્શન થઈ જશે બીજું કરવાની એ ભાવ આવતો નથી કે એની અંદર ઈશ્વર છે હજી ડાઉટ આવે છે આ ઈશ્વર ક્યાં છે આ તોફાની બાળક છે આની અંદર ક્યાંથી ઈશ્વર આવ્યું આ એનું જે મનુષ્ય રૂપ આવે છે એની અંદર જે ચૈતન્ય સત્તા છે એની ઉપરનું ધ્યાન જતું નથી એની અંદરના જે ઈશ્વર છે એ પણ પણ ધીરે ધીરે આ પ્રેક્ટિસની વાત અભિનવ પ્રધાન શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ આજે સેવા યોગ જે રામકૃષ્ણ મંડપી છે નહીં સમજમાં નહીં આવે કે મા સન્યાસી આટલા બધા કામ કરી રહ્યા છે આ ધરતી કમ રાહત મને આમ કરવું બધું છોડીને આખો દિવસ રાત દોડધામ કરી રહ્યા છે શું કરી રહ્યા છે શાના માટે આવ્યા ભાઈ તમે શું કરો છો આવી જાતની શંકા જાય છે નહીં સ્વામી વિવેકાન કરી ગયા વ્યવહારિક વેદાંત જીવન વ્યવહારમાં વેદાંત કે એ ફક્ત સેવા કરવા કરવા માટે માટે સર્વિસ નથી બીજાની કે સમાજ સેવા કરવા માટે થઈને આ બધી સેવા કરવા નથી નહીં દરેકની અંદર ઈશ્વર રહેલા છે એની પૂજા કરવાની વાત છે આ જો નહીં થાય તો માત્ર જો સમાજ સેવા તરીકે કર્યું હોય કે ભાઈ ચાલો આપણે એટલા માટે કરીએ કે આપણું નામ થશે કે બધાને ખબર પડશે કે ભાઈ આટલું આપણે આટલા આટલી સ્કૂલો બનાવીને આટલા પ્રોજેક્ટ કર્યા એવી જાતની ભાવના હશે તો એ સાધના બરાબર નથી એ સાધના નથી આટલા સમાજ સેવા કરવા માટે સમાજ સેવા કરીને શું તમારે હજારો હજારો શાળાઓ તૂટી ગઈ છે એમાંથી તમે એકવીસ શાળા બનાવી તો શું મોટું કામ કર્યું તમે હજારો શાળા તૂટી ગઈ છે એમાં એકવીસમાં ક્યાં તમારો નંબર લાગે તો એ તમારું કોન્ટ્રીબ્યુશન કઈ નથી નીલ છે તમારું એ તો સાગરમાં એક બિંદુ છે પરંતુ સિંધુમાં બિંદુ હોવા છતાં પણ એ સિંધુમાં બિંદુના રૂપે પણ જે સેવાયજ્ઞ છે એની ભાવના જો મનમાં હશે તો બીજા લોકોને જે ફાયદો થતો થશે પણ સૌથી પહેલાં તમને ફાયદો થશે તમે ત્રણ દિવસમાં મુક્તિ મળી જશે જેના માટેને સાધના કેટલી બધી કરવી પડે છે કેટલા એક પગે કોળે ખડા રહેતા હતા અને કેટલા બધા ખાધા પીધા વગર રહેતા ન કોઈ હવામાં રહેતા ને કોઈ પાણી વગર રહેતા હતા ફળ મૂળ ખાઈને રહેતા હતા ઋષિમુનિઓ આવી બધી કઠોર સાધના કરતાં આ પણ સાધના એ પણ ઓછી નથી તડકામાં બપોરના ધૂમ તમે સુપરવિઝન કરો છો મકાન બની રહ્યા છે કે કે નહીં જે નારાયણને આ મકાન આની અંદર નારાયણ બધા રહેવાના છે એ જે મનુષ્ય રહેશે એ સાક્ષાત એની અંદર ઈશ્વર છે એ લોકો રહેશે અને એ લોકોને માટે એવું મકાન બનાવશે જેથી ભવિષ્યમાં ધરતીકંપથી એ લોકોને કોઈ નુકસાન ન થાય એટલા માટે થઈને આટલી મહેનત કરીને પરસેવા રેપજેપ થાય છે ધૂમધકતા તડકામાં અમે સુપરવિઝન કરી છે કેટલી મોટી સેવા છે એ ઋષિ મુનિઓ ખડે એક પગે ઉભા રહી અને જે તપસ્યા કરતા હતા અને આ તપસ્યામાં કોઈ અંતર નથી પરંતુ ભાવના જોવી જોઈએ ભાવના શું છે ભાવના મારી એવી છે કે હું ઈશ્વરની સેવા કરવા માટે કરું છું તો એ તપસ્યા થઈ ગઈ ભાવના એ હોય કે ભાઈ આપણે આપણને બોસને જરા મસ્કા પોલીસ કરી લે એને સામે એ આવે ત્યારે એની સામે જોઈ લઈએ આપણને કે ધૂમ તકતા તડકામાં અમે સુપરવિઝન કરી રહ્યા છીએ એટલે આપણને બસો રૂપિયા વધારી દેશે દર મહિને પગાર એવી ભાવના હશે તો બસો રૂપિયા જ મળશે બીજું કઈ નહીં મળે જેવી ભાવના જા ભાવના અંદરની ભાવના એવી હશે ના ઠીક છે ભગવાને મને આ કામ પછી સુપરવિઝન એટલે હું કામ તો કરી જ છું અને એનાથી માટે જે સુપરવિઝન માટે જે પૈસા મળશે તો મળશે જ એ તો મળવાના છે અમસ્થા મળવાના છે સેલેરી મળશે પરંતુ અંદરની જે ભાવના એમ હશે કે આ દ્વારા હું નારાયણની સેવા કરી રહ્યો છું તો એના દ્વારા સેલેરી પણ મળશે પ્રમોશન પણ મળશે બધું મળશે ઉપરાંત મળશે ઓનલી ચેન્જ ઓફ ઓફ માઇન્ડ ફક્ત મનુષ્ય બદલવાનો છે છે દૈનિક જીવનમાં વેદાંત એ વાત એટલે જે નહીં સમજી તો અદ્વૈતની પછીની વાત ઘણા લોકો પૂછે છે ભાઈ અદ્વૈત જ્ઞાન તો બહુ ઊંચી વાત એના પછી પાછું વિજ્ઞાન એ સ્ટેજમાં તો ક્યારે પહોંચી શ્રી રામકૃષ્ણ કહે છે અદ્વૈતના જ્ઞાનને આચરણમાં બાંધીને તમારે જે કરવું એ કરો અદ્વૈતિક જ્ઞાન આચુલી બેંધે જા ઈચ્છા કરો કેટલાક લોકો કહે જા ઈચ્છા કરો એટલે પછી ગમે તે કરો આ કાલે બજારી કરો બધું ચાલે એવું નહીં જે ઈચ્છા કરો એટલે કે જે કઈ કામ તમને સોંપવામાં આવ્યા છે કર્મયોગ તરીકે તમે કરો પછી વાંધો નહીં આવે પણ અદ્વૈત જ્ઞાન આચરણમાં બાંધી લો તો અદ્વૈત જ્ઞાન આચરણમાં બાંધવું કઈ એટલું સરળ છે તો કેટલી ઊંચી વાત પરંતુ એને બીજા અર્થમાં લઈએ કે આ વિજ્ઞાનવાદનો આપણે સ્વીકાર કરીએ ઠીક છે આપણને હજી સુધી અદ્વૈતની અનુભૂતિ નથી થઈ કે દરેકની અંદર ઈશ્વર પણ એ ઈશ્વર જોવાનો પ્રયત્ન તો કરી શકીએ આ દર્શનને આપણે સ્વીકાર કરી લઈએ વ્યવહારિક વેદાંતના સ્વીકારને સ્વીકાર કરી લઈએ કે ના શ્રી રામકૃષ્ણને આવી અદ્ભુતની અદ્ભુત અનુભૂતિ થઈ હતી કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યો અને એના સ્થળ અહીંયા શ્રી રામકૃષ્ણની પીઠ પર આવ્યા આ તો સાક્ષાત અનુભૂત છે તો આટલું અદ્વૈત છે કે એકને મારવાથી બીજાના ઉપર જે અસર થઈ શકે તો એનો અર્થ છે આ પૂરું પૂરું જે સંસાર છે પૂરું વિશ્વ છે એક જ પરમ સત્તા વિરાજમાન છે ને એટલા માટે હું જે કંઈ કામ કરું છું એ ઈશ્વરની સેવા કરું છું ઈશ્વરની જ પૂજા કરું છું હું જ્યારે મંદિરમાં બેસીને બાળગોપાળને જ્યારે ભોગ ધરાવું છું ત્યારે પણ બાળગોપાળની સેવા કરું છું અને પછી મંદિરમાંથી બહાર નીકળીને મારા બાળક માટે ટિફિન કરીને તૈયાર કરું છું અને સ્કૂલ રવાના કરું છું ત્યારે પણ એ જ બાળગોપાળની સેવા કરું છું આ ધીરે ધીરે અંતર આપણા મનમાંથી જશે તો આપણી દૈનિક જે કાર્ય છે પૂજા બની જશે અને પછી આ જે કોન્ફ્લિક્ટ મનમાં આવે છે કે સમય નથી મળતો પૂજા કરવાનો સમય નથી મળતો આ સમય નથી મળતો આમ નથી થતું મારું ક્યારે થશે આ તો હું ફસાઈ ગયો સંસારમાં ક્યાં જમેલામાં ફસાઈ ગયો ક્યાંથી બહાર નીકળીશ ઓહો હો જીવન મારું જીવંત સાવ એડે ગયું અને ખરાબ થઈ ગયું ખતમ થઈ ગયું ક્યાંય ન ન રહ્યો આ બધી કોન્ફ્લિક્ટ નીકળી જશે કોન્ફ્લિક્ટ નીકળવા માટે શ્રીરામકેષ્ણ સાબિકાને આવ્યા હતા કે ના દેર ઇઝ નો ડિફરન્સ બિટવીન સ્પિરિચ્યુઅલ લાઈફ એન્ડ પ્રેક્ટિકલ લાઈફ આ બંને એક જ છે દૈનિક જીવનના વ્યવહારમાં આ વેદાંતને લાવવું પડશે તો આપણું દૈનિક જીવન પણ સુખ અને શાંતિમય બની જશે સુખ અને શાંતિમય તો બનશે સાથે સાથે દૈનિક જીવનના કાર્યો પૂજા બની જશે અને વગર કોઈ ફક્ત ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ દ્વારા ફક્ત દ્રષ્ટિકોણ બદલાવીને આપણે એ જ દૈનિક જીવનના કાર્ય દ્વારા આપણે જે દિવ્યતાને અભ્યક્ત કરવાની છે પરમપદની પ્રાપ્ત કરવાની છે નિર્વાણ પ્રાપ્તિ કરવાની છે કે મુક્તિ પ્રાપ્ત કરવાની છે મોક્ષ પ્રાપ્તિ કરવાની છે ચરમ ઉદ્દેશ જે છે આપણા જીવનનો એ પણ પ્રાપ્ત થઈ જશે તો આવી અદભુત વાત કેટલી કેટલી વાતો આ એક જ વાક્યમાં રહેલી છે શ્રી રામકૃષ્ણ સ્વામી વિકાન કહેતો ને કે શ્રી રામકૃષ્ણ એક જ વાક્યમાં એટલું બધું રહેલું છે કે એના ઉપર દિવસો સુધી આપણે ચર્ચા કરીએ તો ન થાય એક એક વાક્યમાં કેટલું ઊંડાણ છે અને એ જ વાક્ય હવે આપણે જો તમે પોત બધા કેટલા લોકોનો અનુભવ છે કે જેટલી વાર કથામૃત વાંચીએ છીએ એટલી વાર નવું એમાંથી મળે છે જેટલી વાર વાંચીએ એટલી વાર નવો એનો અર્થ મળે જેમ જેમ આપણું ડેવલપમેન્ટ થતું જાય માનસિક એટલું આપણું લેવલ એટલું શ્રી રામકૃષ્ણ જીવન એટલા શબ્દોમાં એટલું ઊંડાણ રહેલું છે તો શ્રી રામકૃષ્ણ કથામૃત એ અદભુત સાગર છે એમાંની એકાદ બુંદ પણ આપણે લઈ શકીએ ને એને આપણે જીવનમાં લઈ શકીએ તો એનાથી આપણો ઉદ્ધાર થઈ જાય પણ એ કથામૃત આમ જુઓ તો સરળ એની સાથે સાથે ગહન બંને વસ્તુ એક સાથે છે એટલા જ માટે કથામૃતનો આપણે આ ઘણા લોકો એવા છે કે જે લોકો નિયમિત કથામૃત વાંચે છે નિયમિત વાંચવાથી શું થાય છે કે દરરોજ થોડું થોડું વાંચવાથી એના ઉપર ચિંતન કરવાથી એનો ઊંડો અર્થ જે છે એ આપણને વધારે ખબર પડે છે તો કથામૃતની બાકીની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું આજે જ વિરમીએ ઓમ શાંતિ 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 हरिः ओं तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु